કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું સૈદા, ટીચર, સ્ટાન્ડર્ડ 12th ઇંગ્લિશ મીડિયમ, સબ્જેક્ટ ગુજરાતી. આપણે પાર્ટ 3 ચેપ્ટર 8નું જોઈ લઈએ. અખાનો સંસાર, ત્યાં લેખક છે ચંદ્રવદન ચીમનલાલ મહેતા, પ્રકાર નાટિકા. ભાગ 3 ફરી પાછે આપની સામે સમક્ષ લઈને આવી છું. ભાગ 1 અને ભાગ 2માં રજૂ થઈ ચૂક્યા છે. જી હા વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 અને ભાગ 2માં પૂર્વ ભૂમિકા જોઈએ. એ પ્રમાણે જોવા જઈએ તો અખો જે છે એ પહેલાં સોનીનો ધંધો પહેલાં કરતા હતા. એ પોતાને માનીતી બહેન, ધર્મની માનીતી બહેન જમનાબહેન, તેને આપણે કહી શકીએ કે જમનાબહેન જે છે એમણે 2-3 વર્ષ પહેલાં 300 રૂપિયા સાચવવા માટે આખા ભાઈને આપ્યા હતા. અને હવે જમનાને કંઠી પહેરવાનો શોખ થાય છે. એને વિચાર આવે છે કે પોતાના પૈસા જે અખાની પાસે રાખી મૂકવા માટે આપ્યા હતા એ અખા ભગતને તો એની પાસે માગી શકાય તેમ નહોતું, એટલા માટે કંઠી બનાવડાવે છે. હવે અખો જ્યારે કંઠી બનાવે છે ત્યારે એમના પરમ મિત્ર પણ કહી શકીએ એ અને ગ્રાહક પણ એવા લાલદાસ શેઠ, એમની જોડે અખાની વાતચીત થાય છે. કંઠી બનાવે છે ને રૂપિયા સાચવવા જે આપ્યા હતા એના કરતાં પણ વધારે રકમ થાય છે. આ કંઠીનો ભાવ એવું જાણીને કે લાલદાસ શેઠ જ્યારે જમના એમની સમક્ષ આવે છે કંઠી લેવા માટે ત્યારે એ જણાવવા માંગતા ન હોય એ રીતે, પરંતુ અખા ભગત તો વાત ટાળી મૂકે છે. અને અખા ભગત પોતાની બહેનને આ કંઠી આપી દે છે ત્યારે બાદ સિપાઈ બાદશાહનો ફરમાન એટલે કે આદેશ લઈને આવે છે. આપણે જોયું એ પ્રમાણે બાદશાહી રાજા જે તંગસાણ અમલદારી તરીકે પણ અખા પોતે કાર્યરત હતા અને આખરે બાદશાહનો ફરમાન આવે છે. અખા ભગત સોનામાં નકલી ધાતુ ફેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો, આથી તેને કચેરીમાં હાજર થવા માટેનો હુકમ આપવામાં આવે છે. અખા અને લાલદાસ શેઠ બંને જણા પોતાના ઉપર જે આરોપ મૂક્યો છે એ બંને જણા વાંચીને ખૂબ જ એકદમ આશ્ચર્યમાં થઈ જાય છે, તેઓ આવી જાય છે. પરંતુ અખો કહે છે કે આપણે કોઈ કદી કોઈનું બુરું કર્યું નથી ને આપણે કોઈનું ખોટું કર્યું નથી, હશે જોઈશું આપણે એમ કરીને વાતો કરે છે. અને લાલદાસ શેઠને કચેરીમાં જવા તૈયાર થાય છે અને ત્યારે જ અખો જાય છે અને જમના બહેન આવે છે. લાલદાસ જમના બહેનને પૂરી કહાની કહે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. હવે આગળ જમના બહેન પોતાના વિચારમાં જ કહે છે કે કદાચ મેં તો આ કંઈ કર્યું ન હોય, મારા કર્મનું આ ફળ નહીં હોય એમ કરીને પોતે વિચારે છે અને એટલામાં જ અખો આવે છે. તો જોઈએ હવે આપણે અખો આવીને જમના બહેન સાથે સી વાતો કરે છે. અખો, કંઈ ચિંતા ન કર, કંઈ નથી જમનાબેન, હું નિર્દોષ ઠર્યો છું. અખો આવી જાય છે અને જમનાબેનને કહે છે કે તું ચિંતા બેન નહીં કર, હું નિર્દોષ છું, દોષી નથી. જમનાબેન સફાળી અખેભાઈ, અખેભાઈ આવ્યા તમે, આવ્યા તમે? જમનાબેન કહે છે અખેભાઈને કે હા તમે આવી ગયા. અખો, હા ઈશ્વરે લાજ રાખી લીધી છે, કોઈએ સુબેદારને જૂઠું ભંભેર્યું હતું. અખો કહે છે કે હા ભાઈ, ઈશ્વરે તો મારી લાજ રાખી લીધી છે, કોઈએ સુબેદારને કહ્યું હશે જૂઠું મારા વિશે અને એટલા માટે આ બધું થયું. જમના, ચાલો સારું થયું, અચકાતા સત્યનો અંતે જય જ થાય છે. જમનાબેન કહે છે ચાલો સારું થઈ ગયું, તો કે તમે સારી રીતે આવી ગયા, સત્યનો વિજય થયો છે, હંમેશા સત્યનો જય થાય છે. અખો, હા પણ જગતના પાખંડોનો પણ પાર નથી હોતો, આવા જૂઠાણોથી શો ફાયદો થતો હશે? અખો કહે છે કે આ જગતમાં પાખંડીઓનું પ્રમાણ વધી ગયું છે અને એના લીધે આવા જૂઠાણોના લીધે આમ થયું છે, અને આ જૂઠાણા લોકોને શો ફાયદો થશે? જમનાબેન, તમારા પેલા ગ્રાહક તમને મળ્યા એ તમને જોવા જ દરબારમાં ગયા છે. જમનાબેન કહે છે કે પેલા જે ગ્રાહક એટલે કે લાલદાસ શેઠ એ પણ આવ્યા હતા, તે તમને દરબારમાં મળ્યા. અખો,
હા, એ મને રસ્તે મળ્યા, હમણાં આવે જ છે પાછા. કેમ, કંઠી લાવ્યા છો? તાવ સાફ કરી આપું. હવે કહે છે કે તમે કંઠી લાવ્યા જાણે, હવે હું સાફ કરી આપું. જમના, ના ના ના, હવે સાફ કર્યા વગર ચાલશે. જમના કહે છે કે ના ના, હવે ચાલી જશે. અખો, અરે સાફ કર્યા વિના ચાલે? ચળક જ નહીં આવે, લાવો. અખો કહે છે કે સાફ કર્યા વિના તો ચાલે જ નહીં, એની ચમક જે છે તે નહીં આવે પછી. લાવો તમે, હું સાફ કરી આપું કંઠી. જમના, લ્યો ને અખાભાઈ કંઠી આપતા. આ કાક છે તે પણ જરા સમો કરી આપો ને. ખબર પડે છે જમનાબેનને કે હવે એમના હાથમાં જશે તો ખબર પડવાની જ છે, એટલે પછી જમનાબેન વાતમાં વાત કરી દે છે કે આ કંઠી પર કંઈ કાપ છે તે પણ જરાક સમો એટલે સારું કરી આપજો. અખો, આ શેનો કાપ છે? અખો કહે છે કે આ કાપ શેનો છે? અત્યાર સુધી તે સારી હતી. જમના, અરે એ તો અમસ્તો ઉંદર બુંદર, ના ના ના, જાણે કેમ એ કાપ પડ્યો, પણ બરાબર થશે ને. જમના પાછા તરત જ, જમનાબેન તરત જ કે અમસ્તું આમ જ થઈ ગયું છે, ઉંદર બુંદર હશે. પછી કહે છે ના 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 ના, કંઈ કાપ પડ્યો છે એમ, બરાબર થઈ જશે ને એમ. અખો, જમનાબેન શી વાત કરો છો આટલી વારમાં, અને ઉંદરનો કાપ મને ખરું કહો? અખો તરત જાણી જાય છે કે આટલી જ વારમાં ઉંદરનો કાપ કઈ રીતે પડવાનો. જે કંઈ હકીકત હોય મને તમે સાચી સાચી કહી દો. જમનાબેન, એ જાણીને શું કામ છે તમે સમો નહીં કરી આપો? જમનાબેન કહે છે કે તમે જાણીને શું કરશો, તમે સારું કરી આપશો કે નહીં? અખો, 10 વાર સમો કરી આપીશ, ક્યારે ના કહી છે, પણ મારે કાપ વિશે જાણવું છે. જોયું? અખો કહે છે એમની બેનને કે 10 વાર, 1 વાર નહીં પણ 10 વાર કરી આપીશ. ક્યારે કોઈ દિવસ ના કહી છે તમને એમ કહે છે? હં, ત્યારે પણ આ મારે કાપ વિશે પણ જાણવું છે. અખો કહે છે જમનાબેનને, ત્યારે જમનાબેન કહે છે તો હું નથી કહેવાની. ત્યારે જમનાબેન કહે છે તો હું નથી કહેવાની. અખો, બેન યાદ છે તમે મારા ધર્મ ભગિની થાઓ, મારાથી આજે છુપાવો છો ને, મને જ નથી કહેવું, આજે મારાથી આટલી જુદાઈ રાખી માંડી એમ જ ને. અખો કહે છે કે બેન તમને યાદ છે, તમે મને ધર્મની બેન મેં તમને માનું છું, હા, મારાથી આટલું તમે છુપાવો છો, તમે મારી ધર્મની બેન છે, મને નથી કહેવું, મને તમે નહીં કહેશો, મારાથી આટલી જુદાઈ રાખવા માંડી, એવું તો જે શું છે કે તમે મારાથી વાત છુપાવો છો એમ. હવે જમનાબેન કહે છે પોતાના ભાઈને, ભાઈ ઓછું આણવાની જરાય જરૂર નથી, એ કહેવા કંઈ લાભ નથી, એટલે નથી કહેતી. જમનાબેન આખાભાઈને કહે છે, ભાઈ ઓછું લાવવાની, મનમાં દુઃખ લાવવાની જરૂર નથી, એ કહેવાથી તમને કંઈ ફાયદો નથી થવાનો, એટલે હું નથી કહેતી. અખો, લાભ કે ગેરલાભ જે હશે તે વેઠવા હું તૈયાર છું, મને તમારા ભાઈ તરીકે ઓળખાતા હો તો કહો. અખો કહે છે પોતાની બેને કે લેજે થશે તે લાભ થશે, ફાયદો થશે તો ફાયદો, નુકસાન થશે તો નુકસાન, એ હું વેઠવા માટે હું તૈયાર છું, જે હશે તે હું ભોગવવા તૈયાર છું, પણ તમે મને કહો, જો તમે મને તમારા ભાઈ માનતા હોય તો. પોતાની બેનને એમ કહે છે જમના, ભાઈ 17 વાર ભાઈ જન્મો જન્મ મળજો, મને તમારા જેવા ભાઈ ઓવારણા લે છે, મને માફ કરો અખાભાઈ, પણ મેં મૂર્ખીએ ભૂલ કરી છે. જમનાબેન પોતાના ભાઈને કહે છે, માનેલા ભાઈને, કે 1 વાર નહીં હું તો મને 17 વાર ભાઈ કહીશ, જન્મો જન્મ સુધી તમને ભાઈ માનીશ, પણ મારાથી આ એમની અવારણા આ રીતે લે છે, આંગળીઓ પોળે તે રીતે, અને પછી કહે છે મને માફ કરી દો અખે ભાઈ, મેં મૂર્ખીએ તો ભૂલ કરી છે. અખો, હોય ભૂલ તો કોણ નથી કરતું, જે હોય તે જમનાબેન, એવું તે શું છે મને જરૂર કહો. અખો કહે છે ભૂલ કોનાથી નથી થતી, કંઈ વાંધો નહીં, ભૂલ થઈ ગઈ તો જમનાબેન, પણ મને જરૂર વાત તમે કરો. જમના, ભાઈ શું કહ્યું, મેં તારામાં અવિશ્વાસ આણ્યો અને આ કંઠી ચોકસી પાસે કિંમત કરાવવા લઈ ગઈ, ત્યાં ચોકસીએ મૂકેલો આ કાપ છે, મને માફ કર ભાઈ, તારી નિસ્વાર્થ લાગણીઓને બદલે. અરે રે, મને એટલો પસ્તાવો થાય છે કે મને કોઈ એ ભંભેરી સત્યાનાશ જાય એ ભંભેરાનું, અખે ભાઈ અખે ભાઈ. જમનાબેન કહે છે કે ભાઈ શું કહું, મેં તારા પર અવિશ્વાસ કર્યો અને આ કંઠી ચોકસી પાસે એટલે કે બીજા સોની પાસે કિંમત કરાવવા ગઈ હતી, ત્યાં ચોકસીએ કાપ મૂકેલો છે, મને માફ કરી દો ભાઈ, તમારા નિસ્વાર્થ લાગણીના આ બદલો થયો છે. અરે રે, એમને પસ્તાવો થાય છે અને મને કોઈએ કે કહ્યું ભંભેરી કોઈના વાતમાં મેં આવી ગઈ,
સત્યનાશ જાય એમનું કે એ ભંભેરનાનું જેણે મને આ રીતે ભંભેરી, આ રીતે વાત મૂકી, અખાભાઈ અખાભાઈ આમ કરીને રડે છે. આખો બે ત્રણ ક્ષણ પછી, એક પલ બે ત્રણ પલ પછી અચાનક, બેન રડ નહીં, હમણાં આ તને બરાબર કરી આપું છું અને બીજી પણ કોઈ જોઈતી કરતું હોય તો આપું, કંઈ નહીં એમાં તો તારો દોષ જ નહીં. આ જગતની માયા જેવી છે, પાખંડીથી ભરેલી. આ દુનિયામાં આપણે પામર માત્ર ઘણી વાર એમ ભરમાઈએ છીએ, હશે મારા મનમાં કાંઈ નથી, આ ઘર તારું ગણીને વાપરજે, એ તો મારા પરની આળઘડી આવીને ચાલી ગઈ. આખો કહે છે પોતાની બેનને કે કંઈ વાંધો નહીં, બીજું પણ કંઈ જોઈતું, આ તો હું બરાબર કરી જ આપીશ, બીજું પણ કંઈ જોઈતું કરતું હોય તો કંઈ વાંધો નહીં, હું આપીશ, કંઈ નહીં એમાં તારી કોઈ ભૂલ નથી. આ દુનિયા જેવી છે, માયા વિચાર અખંડીથી ભરેલી છે. આ દુનિયામાં આવું જ થતું જાય છે, મારા મનમાં તો એવું કહી રહ્યું નથી, આ ઘર પણ તું વાપરજે, આ રીતે એને વાત કરે છે જમના. અખાભાઈ આવું ફરીથી નહીં કરું, હો હું શું મું બતાવી રહી છું તને, તારા મનમાં કાંઈ નહીં રાખે ને, હું જાઉં છું. જમના કહે છે પોતાના ભાઈને કે આવું ફરીથી હવે હું નહીં કરીશ, હું તને શું મોડું બતાવું, મનમાં આવું બીજું કંઈ રાખતો નહીં અને હું હવે જાઉં છું. આખો વિચારમાં લીન કાંઈ આછુના આણથી જમના આવજે હો. પછી કહે છે કે મનમાં ન રાખતી એવું આખો પણ એને કહે છે. માટીના માળખામાં આટલો બધો પ્રપંચો એમ, માનવ માત્રને માયાના બંધન છે એમ, મારી બેન જેવી આ બેન જેને મેં બેન કરતાં પણ અધિક ગણી, એને પણ મારામાં વિશ્વાસ નહીં. પાંચ પાંચ વર્ષ આટલી નિમક હલાલ મેં સેવા બજાવી તો એ સુબેદારના મનમાં મારે માટે આ અવિશ્વાસ આવ્યો હે. હો માનવ જીવન કેટલું સડેલું છે, માયાના આવરણ કેવા લાલ પીળા દેખાડે છે. વિચારે છે કે આ મિટ્ટીના માણસ, આમાં આટલું પ્રપંચ, માનવ માત્રને માયાના બંધન છે, આ મારી બેન જેવી બેન જેને મેં સગી બેન કરતાં વધારે ગણું, તેણે મારા પર વિશ્વાસ નહીં મૂક્યો. જ્યાં મેં પાંચ પાંચ વર્ષ સુધી એ ટંકશાણમાં, એ કારખાનામાં મેં મારી સેવાઓ બજાવી, તેને પણ હું ખરાબ લાગ્યો, આવો તેમણે પણ મારા પર અવિશ્વાસ રાખ્યો. આ માનવ જીવન કેટલું સડેલું છે. આ રીતે એ વિચારે છે. જગતના આદિકાળથી જન્મેલી ઓ માયા નટી, ખરેખર તારા અટપટા આવરણોમાં સઘળા ગુલામ છે, તારી ઇન્દ્રજાળ વિદ્યા તારા પર તરે હવાર વેશરંગ, તારી ચિત્ર વિચિત્ર પ્રપંચ લીલા તરીકે કુવા પરના ચક્કર જેવી ગતિ, તારું ચંચળ ચાતુર્ય, એ સર્વે વડે તું માનવજાતને મરકટ માફક નચવી રહી છે. ઇન્દ્રજળ વિદ્યા એટલે કે છેતરપિંડી કરનારી જાદુઈ વિદ્યા. સોનું ગળવું ત્યારે આ આળ આવ્યો ને, મારે નથી કરવું એ ધંધો, મન હટી જાય છે એમાંથી કે મારે હવે આ ધંધો જ કરવો નથી. આ સાણસી ચીપીઓ ભૂંગળી બધું લાવ નાખું કૂવામાં, કે થાય નિરાન, બધું નાખી દઉં હું કૂવામાં અને હવે હું નિશ્ચિંત થઈ જાઉં, એવું એમને થઈ જાય છે. એટલામાં ઘરાક આવે છે. લાલદાસ, અખેભાઈ અખો આવો શેઠ, કેમ કહું બહુ રોકાણા, ક્યાં રોકાયા. લાલદાસ, નાકે એક ભજન મંડળી આવી હતી, ત્યાં જરા સાંભળવા ઊભો રહ્યો. એટલા માટે મૂળ થઈ ગયું કે રસ્તામાં એક નાકે ભજન મંડળી હતી, ત્યાં મેં સાંભળવા જરા ઊભો રહી ગયો. અખો ઠીક ઠીક, લ્યો આ તમારા કડા, ક્યાંક બીજે કરાવી લેજો, લ્યો તોડી લો તમારું સોનું. શેઠ, સોનીનો ધંધો હવે નહીં કરવાનો મેં નિશ્ચય કર્યો છે, બહુ રડ્યા બહુ કમાયા બહુ જ આપણું ગણ્યું, બધા પલખા છે, આ બધા ફાંફા છે, આટા મારતો જાય છે. કહે છે કે હવે હું સોનીનો ધંધો નહીં કરું.
સોનીનો ધંધો હવે નહીં કરવાનો મેં નિશ્ચય કર્યો છે. બહુ રડ્યા, બહુ કમાયા, ઘણી જ મહેનત કરી, બહુ આપણું ગળ્યું, બધા વલખા છે, હવે બધા ફાંફા જ છે. આ રીતે એ મનમાં નિર્ણય કરે છે કે હવે હું સોનીનો ધંધો બંધ કરી દઈશ. લાલદાસ, પણ અખેદાસ આ શું કરો છો, જરા બેસીને વાત તો કરો. લાલદાસ કહે છે અખેભાઈને, અખેદાસને, કે આ શું કરો છો, જરા બેસો, શાંતિથી વાત કરો, અકળ વકળ કેમ કરો છો, આ રીતે શું થયું છે, શું પૂરી મને વાત કરો. અખો, આ મહાવલગણી માયા પાપડી, જેમ સેવીએ તેમ ડસે આપણી, રંગ ઢંગ માયામાં ઘણા સૌ, કોઈ સેવક છે માયા તણા, સર્વ મંત્ર ઔષધ ઉપચાર જાગ્યો, હવે હું ટળ્યો સંસાર. વલગણી, વલગણી એટલે કે વળગે તેવી માયા, કે સંગ્રેલો સેવીએ તેમ ડસે આપણી, એટલે કે એ છે ને કે સંગ્રેલો સાપ કામનો આપણે, એ રીતે જેને સેવીએ તે ડસે પણ, આપણને એવી વાત કરે છે. અહીંયા કહે છે કે માયા કેવી છે કે જેને સેવીએ જેટલી એને સાચવીએ એટલી આપણને ડંખ મારે, આપણા મનમાં રાખીએ તેટલા જ ડસે, એટલે કે ડંખ મારે આપણી, એટલે કે સાપની જેમ. રંગઢંગ માયામાં ઘણા સૌ, લોકો માયામાં જ રંગાઈ જતા હોય છે, બધા જ એમની સામે સેવક એટલે કે ગુલામ, ગુલામ છે, એના નોકર છે, નોકર થઈને ફરી જાય છે, એવી આ માયા છે. અખો કહે છે કે બધા જ મંત્રો, બધા જ મંત્રો, સર્વ મંત્ર ઔષધ ઉપચાર જાગ્યો, હવે હું ટળ્યો સંસાર. તો અખો કહે છે કે બધા જ મંત્રો, બધી જ ઔષધો, ઔષધો એટલે કે દવાઓ, ઉપચાર, જે કંઈ એનું નિરાકરણ હશે તે હવે મને કંઈ દેખા સૂઝતું નથી, હવે હું જાગી ગયો છું, બસ હવે મને સંસાર પ્રત્યે કોઈ રાગ નથી, એટલે મારે હવે કોઈ સંસાર પ્રત્યે શ્રદ્ધા જે કંઈ હતી અને જે કંઈ વિશ્વાસ હતો એ સર્વ વિશ્વાસ અને જે શ્રદ્ધા છે તે સર્વે ઉઠી ગયું છે, હવે કોઈ દવા મને કામ લાગવાની નથી, સંસાર પ્રત્યેની જે માયા હતી તે હવે મને નથી લાગવાની, જે કંઈ શ્રદ્ધા હતી એ શ્રદ્ધા પણ હવે મને નથી રહી, મારા મન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. લ્યો આ લાલદાસ શેઠ, મારા તમે અસલ ઘરાક ને સ્નેહી સજ્જન છો, આટલું સુપરત કરું છું, આ ટીપ ને આ ઘરેણા ટીપ ન ઉકલે તો પડખેથી બોલાવજે વિદ્યાધરને, એ ભણેલ છે, એણે આ લખેલ છે, સૌ સોનું સોંપી દેજે શેઠજી, મને તમારા ઉપર હજી વિશ્વાસ છે. આ બધું લાલદાસ શેઠને કહે છે અને સોંપે છે કે આ અસલ આ ઘરાક છે અને સ્નેહી સજ્જન છે, એ તમને આટલું સુપ્રત કરું છું, આ તને સોંપું છું, અને આ ઘરેણા અને ની કઈ બધી વસ્તુ ઉકેલાતી હોય તો વિદ્યાધર છે એને કહેજે, એ ભણેલ છે અને એણે આ બધું લખેલું છે, એને બધું આવો તો સોંપી દેજે જે કંઈ હું કહું આપું છું શેઠજી, એટલે કહે છે કે મને તમારા ઉપર હજી વિશ્વાસ છે, હજુ વિશ્વાસ શેઠજી પર છે. લાલદાસ, પણ આનો કંઈ અર્થ, અખેદાસ ગાંડા થઈ ગયા છે કે શું? લાલદાસ કહે છે કે કંઈ ગાંડા તો થઈ ગયા છો કે શું, આવી રીતે આનો આવો અર્થ? આખો અને શેઠજી, આ ઘર માલ મિલકત જે કંઈ આમાંથી નીકળે તેની વ્યવસ્થા તમારે સીરે, ગમે તો બધું જમનાબેનને આપજો. કહી દે છે કે હવે હું આ સંસારથી શ્રદ્ધા અને વિશ્વાસ ઉઠી ગયો છે, માયા લાગણી જે કઈ હતી હવે એ ઉઠી ગઈ છે, હવે આજે આ ઘર મિલકત કે આમાંથી જે પણ હોય તે બધું તમારા માથે છે, અને તમને ગમે તો આ જમનાબેનને આપી દેજો. લાલદાસ, અખેદાસ, અખેદાસ, લાલદાસ અવાજ આપે છે. અખો, હવે અખેદાસ ઈશ્વરરૂપી જહાજે ચડ્યો, કહે છે કે હવે અખેદાસ જે છે તે ઈશ્વરની માં તલ્લીન થવા માંગે છે, બસ ઈશ્વર રૂપી જહાજે ચડ્યો એમ કહે છે અને આખો અંદર જાય છે. દૂરથી એક ભજન મંડળી ગાતી ગાતી આવતી સંભળાય છે, વૈષ્ણવજનની ધૂન સાંભળવા માંડે છે. આખો
બહારથી આવી. શેઠ, અહીં ઉઠ્યા છો તો ઈશ્વરના સોગંદ, તમે જમનાબેનને પણ હમણાં કશું કહેશો નહીં. આખો કહે છે બહારથી કે શેઠ, તમે અહીંથી ઉઠતા નહીં, તમને ઈશ્વરના સોગંદ છે, તમે જમનાબેનને અત્યારે કંઈ કહેતા પણ નહીં. ભજન મંડળીનો અવાજ સ્પષ્ટ રીતે આવે છે, તે બંને સાંભળી રહે છે આખો મોટેથી. લાલદાસ શેઠ જય જય, આખો કહે છે મોટેથી કે ભાઈ લાલદાસ શેઠની જય. વૈષ્ણવ જન તો તેને કહીએ, સૌ અવાજ ભેળો ગાતો ગાતો આખો ચાલ્યો જાય છે. એ ભજન મંડળીની સાથે સાથે જ આખો જાય છે. આખો વરવહુ અને બીજા નાટકોમાંથી લેવામાં આવ્યો છે અને ભાગ આ ત્રણ આ અંતિમ ભાગ રહ્યો. લેખક શ્રી ચંદ્રવદન ચીમનલાલ મહેતા, જેમણે આ ચરિત્ર નાટક, આ વણાક રૂપી આ સંસાર ત્યાગનો આ પ્રસંગ જે એમણે ખૂબ જ સુંદર રીતે આલેખન કર્યું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના ચેપ્ટરમાં મળીશું. થેન્ક યુ.